હેલો બચ્ચો કેમ છો આશા મસ્ત હશો મસ્ત એન્જોય કરતા હશો યસ આજે આપણે પીવાયક્યુ સિરીઝમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર તરંગ પ્રકાશ લગભગ એક ક્વેશ્ચન પૂછાયો છે વાયડીએસસી સતત પૂછાયું છે રાઈટ ત્રણે ત્રણ ટોપિકમાંથી લગભગ ઇક્વલ ટોપ ઇક્વલ ક્વેશ્ચન પૂછાયા છે રાઈટ વિભાજન કન્સેપ્ટ આરએલ એલ કન્સેપ્ટ રિઝોલ્યુશન પાવર કન્સેપ્ટ એ ક્વેશ્ચન ડેફિનેટલી કેન્સલ થઈ ચુક્યા છે રાઈટ સૌથી વધુ યંગ મોડ્યુલસ યંગના બે પ્રયોગ પૂછાયા ત્યારબાદ વિવર્તન અને ત્યારબાદ ધ્રુવી ધ્રુવીભવન તો અહીંયા આપણને પાત્રી સીટ વાળો ક્વેશ્ચન પણ એક જોવા મળ્યો છે તો ચલો એનાલિસિસ તો થયું પણ હવે ચોવીસમાં પૂછાયેલા દરેક પેપરના એક એક ક્વેશ્ચન જે હતા એને જરા આપણે ઓબ્ઝર્વ કરીએ આ ક્વેશ્ચન બે વખત પૂછાયો એક વખત અહિયાં આગળ વન બાય ફોર છે બીજી વખત વન બાય ટુ થી છે રાઈટ વન બાય ફોર વાળો ક્વેશ્ચન હું કરાવું છું વન બાય ટુ વાળો ક્વેશ્ચન તમને હોમવર્કમાં મળશે ક્વેશ્ચન શું છે ક્વેશ્ચન છે યંગના બે સ્લીટના પ્રયોગમાં યંગના બે સ્લીટના પ્રયોગમાં તીવ્રતા કોઈ બિંદુ પર આઈ બાય ફોર એટલે કે વન બાય ફોર છે મહત્તમ કરતા ચોથા ભાગની છે તો આઈ ઇફેક્ટિવ અથવા આઈ શું આપ્યું છે

મેળવીએ પેલા તો આઈ કેટલો છે આઈ મેક્સ ગયા ઘણા બાળકો બહુ જ સરસ હોય અહીંયા ફોર થી ટુ જવા દે એવું ના થાય કો બાય ટુ અને વન બાય ફોર બંને બાજુ રૂટ લ્યો તો કોસ ફાઈ બાય ટુ ઇક્વલ ટુ વન બાય ટુ કોસની કિંમત વન બાય ટુ ક્યારે આવે કોસની કિંમત આવે તો ભીંચ વન બાય ટુ આવવાનું કારણ છે ફાઈ બાય ટુ દેટ ઇક્વલ ટુ સિક્સટી ડિગ્રી એટલે કે ફાઈવ બાય થ્રી હવે સાંભળજો આપણી પાસે સૂત્ર છે કળા તફાવત અપોન કળા તફાવત અપોન ટુ પાય ઇક્વલ ટુ પથ તફાવત પથ તફાવત એટલે કેપિટલ ડી પથ તફાવત છે બેટા બરાબર છે એક્સ કેપિટલ સ્મોલ ડી અપોન કેપિટલ ડી અપોન લેમડા ફાઈવ બાય ટુ બરાબર શું જોવા મળી ગયું ફાઈ બાય ટુ બરાબર આ છેદમાં જ હશે લેમડા કેપિટલ ડી

અડધી થાય છે વન બાય ફોર લખ્યું પ્રથમ વખત તીવ્રતા અડધી થાય છે એટલે હવે આઈક્વલ ટુ આઈ મેક્સ બાય ટુ થી દાખલો ગણવાનો છે ક્લિયર છે બેટા યસ નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે કે બે સ્લીટ એકબીજાથી બીજાથી એક એમ એમ અંતર ના આવે છે એટલે સ્મોલ ડી આપ્યો છે વેરી ગુડ સ્લેટ અને પડદા વચ્ચેનું અંદર કેપિટલ ડી આપ્યું છે વેરી ગુડ

એક રંગી પ્રકાશમાં બે પોકે એટલે અહીંથી જતા એક પાતળો ગ્લાસ મૂકી દીધો તો પરિણામ સ્વરૂપ મધ્યસ્થ અધિકતમ ચોથા હા ઢાંકવામાં મધ્યસ્થ અધિકતમ પહેલા જ્યાં ચોથી પ્રકાશિત શાખા હતી ત્યાં સ્થાન પર રચાય છે

એ આપણને આપ્યું છે પાંચસો તો પાંચ ગુણ્યા દસ થી રાઇટ અને ભાગ્યા મ્યુ મ્યુ એક પોઈન્ટ પાંચ માઇનસ એક પોઈન્ટ પાંચ તો ચાર ગુણ્યા પાંચ ગુણ્યા દસ માઇનસ સાત ભાગ્યા પોઈન્ટ પાંચ આ ગયા તો અહીંયા દસ બચ્યા ચાલીસ

તો આને ચાર ગુણ્યા દસ ની માઇનસ ચાર પણ લખી શકાય રાઈટ તો આ છ દુ બાર ભાગ્યા ચાર ત્રણ ત્રણસો ગુણ્યા દસ ની માઇનસ પાંચ અથવા ત્રણ ગુણ્યા દસ માઇનસ ત્રણ રેડિયન તો જવાબ આવી ગયો બેટા ત્રણ હે હે કુછ તો જવાબ ઉભી આર ચાર mm એમ છે દ્વિતીય ક્રમનું ન્યૂનતમ એટલે ટુ લેમડા છે બરાબર છે હેરાતો ગરબડ હોય ગયા નહી સાઈન થિટા ઇક્વલ ટુ એન એન બરાબર શું લીધું બેટા દ્વિતીય ક્રમનું હા તો કોણીય વિભાજન આપણને દેખાય છે અહીંયા ત્રણ ગુણ્યા દસ માઇનસ ત્રણ પણ રૂકો જરા સબર કરો અહીંયા શું છે બીજા ક્રમ દ્વિતીય ન્યૂનતમ તો બરાબર છે પણ એ ઉપર પણ હોય અને નીચે પણ હોય તો દ્વિતીય ક્રમ નું ક્યાં હોય દ્વિતીય સેકન્ડ ન્યૂનતમ અને અહીંયા પણ સેકન્ડ ન્યૂનતમ તો આજે પોળાય છે તમે તો આ શોધ્યો તમારે તો ટુ શોધવાનો છે તો ટુર શું રાઈટ ચાલો અહિયાં શું છે આઈ અને ફોર આઈ તીવ્રતા ધરાવતા સુસબદ એક રંગી એકબીજા ઉપર સંપાત થાય છે પરિણામી કિરણ પૂજ મહત્તમ મહત્તમ કેટલું હોય ખબર તમને આઈ મેક્સ કેટલું હોય તો કે રૂટમાં આઈ વન વધતા રૂટમાં આઈ ટુ નો વર્ગ કેટલો થાય તો કે ભાઈ અહીંયા નાઈન આઈ થાય અને લઘુત્તમ કેટલું થાય લઘુત્તમ તીવ્રતા કેટલી થાય તો અહીંયા બાદ બાકી થાય તો રૂટમાં આઈ વધતા ફોર રૂટ આઈ નો વર્ગ હવે ફોર નો રૂટ ત્રણ બે માઈનસ આવે ને અહીંયા માઇનસ આવે

કેપિટલ ચાર થઈ જશે આ સો અને દસ ની માઇનસ બે ગયા પાંચસો પચાસ ભાગ્યા બે જવાબ છે ને એક્સ ગુણ્યા દસ માઇનસ માં છે તો જો આ દસ માઇનસ પાંચ તો થઈ ગઈ અને પાંચસો પચાસ ભાગ્યા બે

તો દસ માઇનસ ચાર લખવાની આ બે મીંડા અને બે ગયા તો પચીસ ભાગ્યા ત્રણ પચીસ ભાગ્યા ત્રણ ત્રીજા ન્યૂનતમ માટે એકસુ મૂલ્ય રાઈટ પચો પચો પચીસ કશું બચા अच्छा पॉइंट त्रे हाँ बराबर पच्चीस भाग्या अरे भैया कुछ तो गड़बड़ है इधर कुछ तो डेटा में गड़बड़ दिख रही है एक बार देख लेते हैं भैया क्वेश्चन है और क्वेश्चन में कुछ तो गड़बड़ हो रही है है ना कछु गड़बड़ है क्या हाँ એક્સ ઇક્વલ ઝીરો સેન્ટીમીટર છે રાઈટ તો ત્રીજા ન્યૂનતમ અંતર તો ત્રીજા ન્યૂનતમ અંતર છે હા ત્રીજું મહત્તમ છે બેટા અહીંયા ન્યૂનતમ નથી મહત્તમ છે ક્વેશ્ચનમાં ભૂલ છે ત્રીજું મેક્સિમમ છે લઘુત્તમ નહીં મહત્તમ છે અહીંયા ક્વેશ્ચનમાં મહત્તમ છે મેં જે શોધ્યું હતું એ ન્યૂનત્તમ છે તો અહીંયા આગળ ભૂલ આવશે

અહીંયા મહત્તમ છે ક્વેશ્ચન લખવામાં ભૂલ છે તો આ મે એક્ચ્યુઅલી ટ્રાન્સલેશનમાં ભૂલ પડી છે અને સ્મોલ ડી છે પોઈન્ટ 3 એટલે 3 * 10^-4 3 થી 3 ગયા 3 થી 3 ગયા 10 ની 4 10^-10 અને આ 6 10^- કેટલી થઈ ગઈ બેટા 3 એટલે એ તો મળી થઈ ગયો આ 10 સા બે ના આ બે ગયા 5 * 2 = 10 તો 10 * 10^-3 મીટર એટલે 10 મિલીમીટર તો અલ્ટિમેટલી જવાબ શું પોળાઇ બીજી સ્લીટ કરતા ચાર ગણી છે મતલબ શું બેટા પહેલાની તીવ્રતા જો આઈ વન બરાબર આઈ ઝીરો લઉં ને તો આઈ બરાબર શું થાય બેટા ફોર આઈ ઝીરો કેમ તીવ્રતા ચાલે છે આઈ વન પ્લસ રૂટમાં આઈ ટુ નો વર્ગ અને છેદમાં છે રૂટમાં આઈ વન માઇનસ રૂટમાં આઈ ટુ નો વર્ગ એક આઈ માઇનસ રૂટમાં ફોર આઈ નો વર્ગ દેટ એકવલ ટુ અહીંયા જોવા દો તો થ્રી આઈ અને અહીંયા છે ખાલી આઈ તો થ્રી આઈ નો વર્ગ નાઇન રેસ ટુ વન તો જવાબ આવી ગયો બેટા

ઉત્પાદની શલાખા ઉપર હા તો કઈ પ્રકાશિત શલાખા પર સંપાત થાય છે તો આવા કેસમાં થાય છે શું બે અલગ અલગ પ્રયોગો યુઝ કરવામાં આવે એસ વન અને એસ ટુ અને અહીંયાથી એસ વન અને એસ ટુ યુઝ કરવામાં આવે અહીંયાથી આ જાય અહીંયાથી આ જાય અહીંયા બધા માટે એક્સ સ્મોલ ડી અને કેપિટલ ડી સમાન ફરક શું છે

છસો પચાસ સૌથી નાના ક્રમની શાળા કે જે લેમડા વન દ્વારા ઉત્પન્ન થતી શલાખા ઉપર સંપાત થાય એટલે લેમડા વન દ્વારા ઉત્પન્ન થતી શલાખા છે એનમી એટલે એન કોનો છે તો કે લેમડા ટુ નો છે

તો આ જે ખૂણો બને બેટા અહીંયા જે ખૂણો બને એનો ફેલાવ ફેલાવ અહીંયાથી લઈને અહીંયા સુધી કરવું પડે છે લેમડા કેટલો છે બે સેન્ટીમીટર અને જાડાઈ છે બેટા ચાર સેન્ટીમીટર તો આ થઈ ગયું વન બાય ટુ તો સાઈન થીટા બરાબર શું આવ્યું વન બાય ટુ થીટા મળે બેટા ત્રીસ ડિગ્રી તો ટુ થીટા મળે સિક્સટી ડિગ્રી તો કોણિયા ફેલાવ એકચ્યુઅલમાં શું થાય બેટા ટુ થીટા સિક્સટી ડિગ્રી હોય તો અહીંયા શી ઇઝ કરેક્ટ નેક્સ્ટ ક્વેશ્ચન છે નેક્સ્ટ ક્વેશ્ચન એવો છે છસો આમસો તરંગ લંબાઈના એક રંગી પ્રકાશને એક જીરો પોઈન્ટ ઝીરો એક એમ એમ પહોળાઈની એક સ્લીટ પર આપાત કરવામાં આવે છે જો ટ્વેન્ટી સેન્ટીમીટર કેન્દ્રમાં અંદરમાં બહિર હવે જો

वीस दू चालीस छक बसो चालीस गुणिया दस नी माइनस चार मीटर तो आ थे गये चौवीस मिलीमीटर राइट चलो एक बार जो लो क्लियर छे हाँ के ना चलो एक बार बताओ क्लियर छे यस और नो यस चलो जो के सरस क्वेश्चन छे नेक्स्ट क्वेश्चन जो तो एक पारदर्शक माध्यम पर हवा अध्रुवीभूत अध्रुवीभूत प्रकाश હવામાંથી અધ્રુવીભૂત પ્રકાશ ના ખૂણે આપાત થાય છે હવે શું થાય છે બેટા હવામાંથી એક પ્રકાશ સપાટી પર કેટલા ડિગ્રીના કોણે આપાત થયો બેટા સિક્સ્ટી ડિગ્રીના કોણે આપાત થયો અને સિક્સ્ટી ડિગ્રીના કોણે આપાત થતા પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલધ્રુવિભૂત છે સંપૂર્ણ ધ્રુવિભૂત છે હવે એવું ક્યારે શક્ય બને તો ભૈયા નિયમ એવું કહે છે કે જે કિરણો આપાત થાય એ બે ભાગમાં વિભાજીત થાય કયા બે ભાગમાં વિભાજ થાય આ પરાવર્તિત આ આપાત અને આ છે અને એવું ત્યારે જ બને જો પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત ત્યારે જ હોય જ્યારે આ બંને એકબીજાને લંબ હોય આ શિક્ષ્ટી નો ખૂણો જો અધ્રુવીભૂત પ્રકાશ શિક્ષ્ટી ના ખૂણે આપાત થાય

હવે જો બચ્ચા વિચારવામાં આવે હવે જો બચ્ચા વિચારવામાં આવે તો અધ્રુવીભૂત સોરી અસુસંબદ્ધ માટે અસુસંબદ્ધ માટે આઈ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ હોય અચ્છા આઈ એ અને આઈ લઈ લઈએ તો આઈ એ અને આઈ કેમ આવું લીધું કેમ કે આઈ વન બરાબર શું આવ્યું અસુસંબદ્ધ તો આઈ વન બરાબર આઈ એ પ્લસ આઈ થઈ જાય

તો એનો મતલબ એવો થયો એક અધ્રો અધ્રુવીભૂત પ્રકાશ જયારે ધ્રુવક પસાર થાય ને એનસીઆર સરસ મજાની લાઈન જોવા મળે કે કોઈ પણ અધ્રુવીભૂત પ્રકાશ જયારે ધ્રુવક માંથી ગમે તે કોને પસાર થયું ના હોય કે અધ્રુવીભૂત પ્રકાશના દોલનો ગમે તે ડાયરેક્શનમાં હોય તો કોઈ પણ ધ્રુવકમાંથી જ્યારે પસાર થાય ત્યારે બાય ડિફોલ્ટ અહીંયા જો તીવ્રતા આઈ ઝીરો હોય ને તો બાય ડિફોલ્ટ અહીંયા આઈ ઝીરો બાય ટુ જ થઈ જાય શું થઈ જાય બેટા પહેલા ધ્રુવકમાંથી આ ધ્રુવક છે ધ્રુવક શું કરે અધ્રુવીભૂત પ્રકાશ ને ધ્રુવીભૂત કરવાનું કામ કરે રાઈટ અને ત્યારબાદ તમે જોવા જાઓ ત્યારબાદ તમે જોવા જાઓ તો હવે શું કર્યું આની સાથે કોણ બનાવતો એક બીજો ધ્રુવક લીધો અને આ થીટા ખૂણો કેટલો છે તો માની લો કે આ પિસ્તાલીસ આપેલો છે આ પિસ્તાલીસ આપેલો છે આ તમને પિસાઈસ નો ખૂણો આપ્યો છે તો અહીંયા i0 તો અહીંયા શું નીકળે i0 2 cos² θ હવે અહીંયા θ હોય તો આ θ કેટલો આપ્યો છે બંને ધ્રુવક અને હા ઓકે ધ્રુવક બે કે જેનું અહીંયા ત્રણ નથી કે છે કે જેનું મુખ્ય સમ ઓકે મુખ્ય સમતલ ધ્રુવ એના મુખ્ય સમતલ ધ્રુવ પાસે પિસાઈસ નો ખૂણો બનાવે છે તો અહીંયા cos 45 આવી જશે તો બહાર નીકળતા

કેપિટલ ડી છે સો સેન્ટીમીટર તો સો ગુણ્યા દસ માઇનસ ચાર ઉપર જાય તો પ્લસ ચાર અને અગિયાર માંથી ચાર જાય અને ના જાય ને અગિયાર તો કેન્સલ જ છે માઇનસ પાંચ તો આ બે ગુણ્યા દસ માઇનસ ત્રણ મીટર એટલે કે બે મિલીમીટર તો અહીંયા કોઈ પણ હોત દ્વિતીય મહત્તમ ના હોત ને બીજી કોઈ હોત ને તો પણ જવાબ આવે ખાલી બમણી બાકી બધાની સમાન હા એવું નથી કીધું કે ફેલાવ ફેલાવ હોત તો આપણે અહીંયા ઉપર થી લઈને નીચે સુધી વિચારવું પડે તો યંગના બે સ્લીટના પ્રયોગમાં બે એક સમાન ઉદ્ગમમાંથી મતલબ બંને તીવ્રતા સમાન છે હેના આવતા પ્રકાશના પડદા પર સંપાત થાય છે પડદા પર પહોંચતા

ક્વેશ્ચન એવો છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સ્લેટ પ્રયોગમાં જ્યારે ચારસો નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે ત્યારે પી બિંદુએ અપ્રકાશિત સલાખા દેખાય પી બિંદુએ શું દેખાય અહીંયા બિંદુએ અપ્રકાશિત સલાખા દેખાડી ઓકે ચાલો હવે અપ્રકાશિત સલાખા દેખાય તો ત્યાં પદ તફાવત કેટલો હોવો જોઈએ ત્યાં આગળ પદ તફાવત કેટલો હોવો જોઈએ અપ્રકાશિત સલાખા દેખાય ને શું દેખાય પી બિંદુએ

તમે જો ને યાર આની આ બહુ મોટું છે પોઈન્ટ એક અને કેટલું નાનું છે આ તો બેટા શું આવ્યું ખબર પચીસ પચીસ ગુણ્યા દસ ની માઇનસ નવ અને જો સમજો કે પચીસ આ જે છે વેલ્યુ એ આની કરતા ખૂબ જ નાની છે તો આ વેલ્યુને અવગણતા તો ડી બરાબર શું આવી જશે લેમડા ઇન્ટુ પોઈન્ટ વન લેમડા કેટલો છે ચારસો નેનો મીટર તો ચારસો ને પોઈન્ટ બે અહીંયા જવાબ છે મિલીમીટરમાં છે તો પોઈન્ટ બે ગુણ્યા દસ માઇનસ ત્રણ મીટર અને મિલીમીટર કહેવાય તો પોઈન્ટ બે મિલીમીટર બરાબર ડી

ફોકલ કેન્દ્ર ઉપર કરવામાં આવે છે તો ખાલી જગ્યા ડિગ્રી જેટલો વિવર્તન કોણ માટે પ્રથમ ન્યૂનતમ પ્રથમ ન્યૂનતમ છે તો સાંભળો એ સાઈન થીટા બરાબર પ્રથમ ન્યૂનતમ એટલે વન લેમડા તો આપણે આ લેમડા એટલે થીટા છો તો સાઈન થીટા બરાબર શું થયું લેમડા બાય એ લેમડા કેટલો છે બેટા લેમડા પાંચ હજાર આમસ્ટ્રોંગ તો પાંચ હજાર થર્ટી ડિગ્રી થવું પડે બેટા તો આનો આન્સર ત્રીસ ડિગ્રી આવી જાય ચાલો આ ક્વેશ્ચનમાં હજી એક પ્રશ્ન પૂછાયો છે શું છે પ્રશ્ન પ્રશ્ન કઈક એવો છે જ્યારે એક પોલોરાઇડ અરે બે ક્રોસ પોલરાઈટ વચ્ચે રાખવામાં આવે વચ્ચે ફરાવવામાં આવે ત્યારે પ્રકાશિત ઓકે પ્રસારિત પ્રકાશની મહત્તમ તીવ્રતા માટે કેટલું ભ્રમણ થવું પડે હવે ખરેખર કહું ને બેટા એનસીઆરટી નું ઉદાહરણ બે છે એનસીએ નું ઉદાહરણ બે છે લગભગ ઉદાહરણ બે છે જોજો ને એક વાર લગભગ બે દાખલો છેલ્લો દાખલો છે ચાર હોય ને ચાર ઉદાહરણ તો તો ચોથો દાખલો દાખલો બે હોય બીજો આઈ એમ નોટ શ્યોર પણ આ ઉદાહરણ છે એ કન્ફર્મ છે એનસીઆરટી નું ઉદાહરણ છે એ કન્ફર્મ છે કે ભાઈ બે પોલોરાઈડ છે એકબીજાને લંબ છે એટલે પહેલો પોલોરાઈડ આવી રીતે છે તો બીજો પોલોરાઈડ કંઈક આ રીતે છે અને ત્રીજો પોલોરાઈડ અહીંયા વચ્ચે રાખવાનો છે તો આની જોડે જો આ થીટા ખૂણો બનાવે તો આ પોલોરાઈડ સાથે

આ સાથે જ આ ચેપ્ટરના ક્વેશ્ચન ને સમાપ્તી કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું ત્યાં સુધી બાય એવરી વન બેસ્ટ ઓફ લખ અને તમારે એટલું જરૂરથી કહે કે પોતાનો બિહેવિયર એવું રાખો મહિલાઓ તમારે સુરક્ષિત કરવાથી કરવું હોય વડીલો માણસના બચ્ચાને પ્યાર જરૂરથી આપજો બાય બાય